नमस्ते विद्यार्थी मित्रों, नीलकंठ स्कूल मोरबी ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत छे। धोरण 3 विषय इंग्लिश। चलो आजे बदा अंग्रेजीनी स्वापोथी काटो, पेंसिल अने इरेजर। चलो अंग्रेजीनी स्वापोथी में आपणे आ स्टोरी छे ये जोई गया छीए अगाउ, याद छे ने तमने बधारे? કેપ્સેલરની સ્ટોરી હતી, ટોપીવાળો અને વાંદરો, યાદ છે? એ આપણે જોઈ ગયા છીએ। તો હવે આપણે પેજ નંબર 13 પરની સ્ટોરી જોવાની છે। કેટલા પેજ નંબર? 13। ચાલો, ધ હેર એન્ડ ધ ટોર્ટોઝ, બરાબર એ સ્ટોરી આપણે જોઈએ। ચાલો બધા અંગ્રેજીની સ્વાપોથીમાં પેજ નંબર 13 છે એ કાઢી રાખો। અંગ્રેજીની સ્વાપોથીમાં पेज नंबर 13। चलो जो आ स्टोरी छे एमांथी आपणे एग्जाम में स्टोरी छे मोस्ट ऑफ ओछू पूछाशे, एटले तमे लोको चिंता न करता आपणे पाकी बुक ऊपर ज फोकस राखवानो छे। चलो हूँ वाँचती जाऊँ छू, तमे समझता जाजो, बराबर। वंस देर वॉज ए टोर्टल्स, એટલે એક કાચબો હતો। વન્સ ધેર વોઝ એ ટોર્ટોઇઝ, ટોર્ટોઇઝ ટી ઓ આર ટી ઓ આઈ એસ ઈ, ટોર્ટોઇઝ એટલે કાચબો, શું થાય? ટોર્ટોઇઝ ટી ઓ આર ટી ઓ આઈ એસ ઈ, ટોર્ટોઇઝ એટલે કાચબો, એટલે એક કાચબો હતો। He was walking slowly towards the river. હવે તે, he એટલે તે, was એટલે હતો, walking walking એટલે ચાલતો હતો, slowly એટલે ધીમેથી, towards the river, river એટલે નદી, તે ધીમે ધીમે નદી તરફ ચાલીને જતો હતો। કોણ? તો કે કાચબો, એક કાચબો હતો, તે નદી તરફ ધીમે ધીમે ચાલીને જતો હતો। ત્યાર પછી અ હેર સો ધ ટોર્ટોઇઝ, હેર એટલે સસલું, એચ એ આર ઈ। તમે કહેશો દીદી રેબિટ એટલે સસલું થાય, આ થાય છે, આ નવો સ્પેલિંગ, એચ એ આર ઈ, હેર એટલે સસલું। સો ધ ટોર્ટોઇઝ એટલે સો, સીનું ભૂતકાળનું રૂપ, તમને અત્યારે નહીં સમજાય કેમ કે તમે હજુ ઘણા નાના પડો છો, કંઈ વાંધો નહીં, આપણે માત્ર ગુજરાતીમાં સ્ટોરી યાદ રાખજો, અંગ્રેજીમાં રાખવાની જરૂર નથી। શું કહે છે? સસલાએ કાચબાને જોયો એન્ડ લાફ્ડ, અને હસ્યો। કોણ હસ્યું? સસલું કોને જોઈને? કાચબાને જોઈને। ધ હેર સેડ ટુ ધ ટોર્ટોઇઝ, એટલે સસલાએ કાચબાને કહ્યું, યુ આર એ સ્લો, શું કીધું? યુ આર એ સ્લો ફેલો, શું કીધું? તું તો બહુ ધીમો છો, લુક એટ મી, મારી સામે જો, આઈ એમ સો ફાસ્ટ, હું કેટલો ઝડપી છું। શું કહે છે? કે રેબિટ હતું આપણે, હેર, હેર એટલે સસલું, એણે કાચબા સામે જોયું, પછી હસો, તું તો કેટલો ધીમો છો, મને જો, હું કેટલો ઝડપી છું। કોણ કહે છે? સસલું કોને? કાચબાને, કેમ કે કાચબો તો ધીમું ધીમું જ ચાલે ને, એટલા માટે। ત્યાર પછી શું કહે છે જુઓ, ધ ટોર્ટોઇઝ રિપ્લાઈડ, એટલે કાચબાએ જવાબ આપ્યો, લેટ્સ હેવ અ રેસ, ચાલો એક રેસ કરીએ, સ્પર્ધા કરીએ, આપણે કહીએ છીએ ને હાલો તું આપણે બે રેસ કરીએ, કોણ જીતે ને કોણ હારે ખબર પડી જાય, એવી રીતે કાચબો એમ કે ચાલો આપણે સ્પર્ધા કરીએ કોણ જીતે અને કોણ હારે। ધ હેર એગ્રીડ એન્ડ ધે હેડ અ રેસ, સસલો કહે કે કંઈ વાંધો નહીં, હાલો સ્પર્ધા કરીએ, અને બંને વચ્ચે એક સ્પર્ધા યોજાય। ત્યાર પછી ધ રેસ બિગન, એટલે સ્પર્ધા ચાલુ થઈ, ધ હેર રેન વેરી ફાસ્ટ, સ્પર્ધા ચાલુ થઈ ગઈ, સસલું તો બહુ જ ફાસ્ટ ફાસ્ટ એટલે ઝડપથી દોડવા લાગ્યું, હી લેફ્ટ ધ ટોર્ટોઇઝ ફાર બિહાઇન્ડ, એટલે એણે છે એ કાચબાને કેટલું
પાછળ છોડી દીધું, એટલું દોડવા જ લાગ્યો. સસલું છે એ કાચબાથી ક્યાંય આગળ દોડવા લાગ્યો. આફ્ટર અ વાઇલ, થોડા સમય પછી, ધ હેર ટુક અ નેપ. આજે સસલું હતો એણે એમ કીધું કે ચાલને હજી તો કાચબો કેટલો એ દૂર છે, હું થોડીક ઊંઘ કરી લઉં, હું સૂઈ જાઉં થોડી વાર. ધ ટોર્ટોઇઝ મૂવડ ઓન, એટલે કાચબો છે એ ધીમે ધીમે ચાલવા લાગ્યો. સ્લોલી બટ સ્ટેડલી, એટલે ધીમે ધીમે પણ મક્કમતાથી, કે મારે તો રેસ જીતવી જ છે એવું એને મનમાં ધારી લીધું હતું. ધ હેર વોઝ લેફ્ટ બિહાઇન્ડ એન્ડ ધ ટોર્ટોઇઝ વોન ધ રેસ, કે સસલાને એણે પાછળ છોડી દીધું, સસલું તો સૂતું રહ્યું અને કાચબો ધીમે ધીમે જતો સ્પર્ધા છે એ જીતી ગયો. કોણ? કાચબો. કેનાથી? સસલાથી. જો આખી સ્ટોરી હું તમને કહી દઉં, એક કાચબો હતો અને એક સસલું હતો. એક દિવસ કાચબો છે એ ધીમે ધીમે નદી તરફ જતો હતો, તેવામાં એક સસલું આવ્યું. સસલું એને જોઈને દાંત કાઢવા લાગ્યું કે કાચબા તું તો કેટલો ધીમે છો, હું જો કેટલો ફાસ્ટ દોડી શકું, હું કેટલો ઝડપી છું. તો કાચબાએ એમ કીધું કે ચાલ આપણે બે એક સ્પર્ધા યોજીએ, કોણ જીતે, તું જીતે કે હું જીતે, એવી રીતે. તો બંને વચ્ચે એક સ્પર્ધા યોજાણી. સસલું છે એ કાચબાને પાછળ છોડી અને ક્યાંય ચાલવા લાગ્યું. હવે સસલાને અભિમાન આવી ગયું, એણે કીધું હજી તો કાચબો ક્યાં પહોંચશે, ચાલ એક કામ કરું હું થોડીક ઊંઘ કરી લઉં. એમ કરી અને સસલું છે એ સૂઈ જાય છે. સસલું સૂઈ જાય છે અને કાચબો ધીમે ધીમે કરતો સસલું સૂતું હોય ત્યાં એ રેસ જીતી જાય છે. એટલે આપણાથી પેલા નાના માણસ હોય કે જે મહેનત શું કહે વીક હોય, નબળા માણસો હોય, એની ક્યારેય મજાક ઉડાડવી જોઈએ નહીં, એનામાં પણ કંઈક કરી લેવાની હિંમત હોય છે. બરાબર? ચલો હવે પેજ ફેરવો. ચલો હવે છે આપણે પાછળ પ્રશ્ન નંબર 8 છે એના વિકલ્પો પૂરવાના છે. જો હું બોલતી જાઉં એમ તમારે બધાને પૂરતા જવાના છે. ચલો પહેલો વિકલ્પ છે, હુ વોઝ વોકિંગ સ્લોલી ટુવર્ડ્સ ધ રિવર, કોણ છે એ નદીની તરફ ધીમે ધીમે જતું હતું. ટોર્ટોઇઝ, રેબિટ, હેર કે લાયન, કોણ ધીમે ધીમે જતું હતું નદી બાજુ? ટોર્ટોઇઝ એટલે કાચબો. તો પહેલા વિકલ્પમાં લખી નાખો એ. શું આવશે પહેલા વિકલ્પમાં? એ. ચાલો ત્યારબાદ ગીવ એનોધર વર્ડ ફોર રેબિટ ફ્રોમ ધ સ્ટોરી. આ વાર્તામાં જે સસલાનું નામ છે એના શું કહેવાય કે એને બીજું નામ શું આપ્યું છે, બીજો શબ્દ કયો યુઝ કર્યો છે સસલા માટે? હેર વાપર્યું છે ને, HARE, હેર. ચાલો લખી નાખો બીજામાં બી. ત્યારબાદ ત્રીજો વિકલ્પ પૂરતા જજો, મારી જોડે જોડે વિડીયો સ્ટોપ કરીને એવું લાગે પાછળ રહી જાઉં છો તો વિડીયો સ્ટોપ કરી દેજો. ત્રીજો પ્રશ્ન, એ ખાલી જગ્યા સો ધ ટોર્ટોઇઝ એન્ડ લાફ્ટ, કોણે કાચબાને જોઈને હસ્યું? તો કે હેર. હેર એટલે સસલું. ત્રીજામાં લખી નાખો એ. ચાલો પહેલામાં એ, બીજામાં બી, ત્રીજામાં એ. ચલો પૂરી લો, આગળ જોઈએ. યુ આર સ્લો ફેલો, લુક એટ મી, આઈ એમ સો ફાસ્ટ, હુ સેડ ધીઝ લાઇન, કોણે એમ કીધું કે તું તો બહુ ધીમો છો, મારી સામે જો હું બહુ ઝડપી છું, આવું કોણ બોલે છે? તો કે હેર. હેર એટલે સસલું. ચાલો લખી નાખો સી. ચોથામાં આવશે સી. પાંચમો પ્રશ્ન, ધ હેર ટુકે ખાલી જગ્યા, શું લીધું તું રેબિટે? એક નેપ. નેપ એટલે કે ઊંઘ. તો લખી નાખો પાંચમા પ્રશ્નમાં બી. બી આવશે. અને ચોથામાં તો આપણે જોઈ ગયા કે સી આવે છે. છઠ્ઠો પ્રશ્ન, ધ ટોર્ટોઇઝ મૂવડ ઓન સ્લોલી એન્ડ સ્ટેડલી, તો લખી નાખો છઠ્ઠામાં એ. પાંચમામાં બી, છઠ્ઠામાં એ. ત્યાર પછી સાતમો પ્રશ્ન,
The tortoise won hard prize award કે રેસ કાચબો શું જીતી ગયો પ્રાઇઝ જીતો હાર્ટ જીતો એવોર્ડ જીતો કે રેસ જીતો શું આવશે રેસ જીતો ને લખી નાખો ડી સાતમા પ્રશ્નમાં આવશે ડી ચલો આજે છે આપણે એક આખી સ્ટોરી ચલાવી છે અને આ વિકલ્પો પૂરાવ્યા છે બરાબર ચાલો બધાને મજા આવી થેન્ક યુ